ધોરણ છ વિષય ગુજરાતી પાઠ ત્રણ દ્વિદલ આપેલ હોમવર્ક CW અભ્યાસ પ્રશ્ન 1, 2, 3 જેમાં આપણે પ્રશ્ન 3 માં 1 જોઈશું સ્વાધ્યાય પ્રશ્ન જોઈશું તમે મારી સાથે જોતા જશો અભ્યાસ પ્રશ્ન 1 વિકલ્પ એમાં 1 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી મૂર્તિની 2 દુકાનદાર પાસે યુવકે કયા ફોન માટે મંજૂરી માંગી પબ્લિક ફોન 3 દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો ખુમારીનો પ્રશ્ન 3 પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન શિલ્પી શું વિચારી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો ઉત્તર પ્રથમ મૂર્તિ બનાવતા મૂર્તિના નાક પાસે સહેજ ઘસરકો પડ્યો હતો આ નુકસાન સાધારણ હતું પણ એ નુકસાન અંગે પોતાનો ભગવાન અને પોતે જાણે છે એ વિચારીને શિલ્પી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો સ્વાધ્યાય પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન 1 માણસે બીજી મૂર્તિ જોઈ આશ્ચર્ય શા માટે અનુભવ્યું ઉત્તર માણસે જોયું કે શિલ્પી જે મૂર્તિ ઘડતો હતો તેની બાજુમાં એના જેવી જ બીજી મૂર્તિ પડેલી હતી આમ એક જ મંદિર માટે ભગવાનની એક સરખી 2 મૂર્તિઓ તૈયાર થતી જોઈને માણસે આશ્ચર્ય અનુભવ્યું પ્રશ્ન 2 શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી ઉત્તર શિલ્પી પહેલી મૂર્તિ ઘડતો હતો ત્યારે છેલ્લી ઘડીએ મૂર્તિના નાક પાસે સહેજ ઘસરકો થયો હતો આમ એ મૂર્તિને થોડુંક નુકસાન થયું હતું આથી ભગવાનને સાક્ષી રાખનાર અને કર્તવ્યને જ ભગવાન માનનાર શિલ્પીએ મૂર્તિ પડતી મૂકી પ્રશ્ન 3 શિલ્પીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની શા માટે ના પડી ઉત્તર સ્ત્રી પોતાને ત્યાં લોન કાપવા માટે એક માણસને રાખ્યો હતો એના કામથી એ સ્ત્રીને પૂરો સંતોષ હતો તેથી ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની તે સ્ત્રીએ ના પાડી પ્રશ્ન 4 સ્ત્રીનો જવાબ સાંભળી યુવક ખુશ કેમ થયો ઉત્તર યુવકે એક અજાણી વ્યક્તિ તરીકે નોકરીની જરૂરિયાત માટે સ્ત્રીને ફોન કર્યો હતો સ્ત્રીએ ફોન ઉપર કહ્યું કે કામ માટે એણે માણસ રોકી લીધો છે અને એના કામથી એને પૂરો સંતોષ છે વાસ્તવમાં ફોન કરનાર યુવક પોતે એ સ્ત્રીને ત્યાં જ નોકરી કરતો હતો તે જાણવા માગતો હતો કે એ સ્ત્રીને એના કામથી સંતોષ છે કે નહીં તેથી સ્ત્રીનો જવાબ સાંભળી યુવક ખુશ થઈ ગયો પ્રશ્ન 5 સ્વમૂલ્યાંકન એટલે શું તમે તમારી જાતનું સ્વમૂલ્યાંકન કર્યું છે ઉત્તર વ્યક્તિ પોતે તટસ્થ રીતે પોતાના કામની મૂલવણી કરે તેને સ્વમૂલ્યાંકન કહેવાય હું નિયમિત ડાયરી લખું છું તેમાં હું મારા તમામ કાર્યોની નોંધ કરું છું એ નોંધને આધારે હું જાત તપાસ કરું છું દરેક કાર્ય યોગ્યતાની દ્રષ્ટિએ ચકાસું છું મારા કાર્યો વિશે બીજાઓના અભિપ્રાય મેળવું છું આમ કરવાથી મને ભૂલ સુધારવાની તક મળે છે આજનું હોમવર્ક પ્રશ્ન સ્વાધ્યાય પ્રશ્ન 2, 3 અને 4 તમારે જાતે કરવાના રહેશે અને